विद्यार्थी मित्रों मजा में आज आप भौतिक ज्ञान धोरण 12 फिजिक्स प्रकरण 4 गतिमान विजभार अने चुंबकत्व में आखा लेसन की अंदर समझवा जेवो याद रखवा जेवो उपयोगी प्रश्न हो तो आज दाखला में बहुत उपयोगी थशे। प्रश्न शू है जो विद्युत प्रवाह खंड थी उद्भवता विद्युत प्रवाह खंड थी उद्भवता चुंबकीय क्षेत्र माटे बायो सावर्त नियम समझाओ। नियम बायो सावर्त नियम मित्रों बायो अने सावर्त में अलग अलग वैज्ञानिकों हता। सौ प्रथम बायो अने सावर्त नामना वैज्ञानिकोए वीज प्रवाह अने तेमना कारणे उद्भवता चुंबकीय क्षेत्र वच्चेनो संबंध दर्शावतो नियम रजू कर्यो तेमने बायो सावर्तनो नियम कहेवाय। नियम शुं छे तो हमणां आपणे जोईशुं। बायो अने सावर्त नामना वैज्ञानिके कोई पण वाहक तार होय एमां ज्यारे प्रवाह वहेतो होय तो प्रवाह धारित तार तेनी आसपासना विस्तारमां चुंबकीय क्षेत्र उत्पन्न करतो होय छे। आ चुंबकीय क्षेत्र अने प्रवाह वच्चेनो संबंध दर्शावतो एक समीकरण सूत्र रजू कर्यो एने बायो सावर्तनो नियम कहेवामां आवे छे। शुं छे समीकरण जो तो आकृतिमां आय प्रवाह धारित वाहक तार एक्स वाई ध्यानमां लेता अहींया आपणे एक जो अहींया एक एक्स वाई एक तार रेखो छे वाहक तार छे आय प्रवाह छे आय प्रवाह धारित वाहक तार छे आ तारना डीएल डीएल नाना सूक्ष्म डीएल 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 प्रवाहनी दिशामां प्रवाहनी दिशामां नाना नाना सूक्ष्म डीएल अति नाना सूक्ष्म डीएल એ ખંડ ખૂંટાઈ રેખા ખંડ હોય છે તો ડીએલ ખંડ એને પાડે એ પૈકી કોઈ પણ ડીએલ સદિશ ખંડ માં આય પ્રવાહ વહેતો હોય તો પ્રવાહ ધારિત ખંડ કહેવાય તો આ આય ડીએલ પ્રવાહ ધારિત ખંડથી વાહક તારની આસપાસ કોઈ પી બિંદુએ ખંડની સાપેક્ષ આ સ્થાન ધન સદિશ ધરાવતા ખંડની સાપેક્ષ આ સ્થાન સુધી ધરાવતા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય કેટલું હોય કઈ દિશામાં હોય એને રજૂ કરે તો એને શું કહેવું આકૃતિમાં આય પ્રવાહ ધારિત વાહક તાર એક્સ વાય ધ્યાનમાં લેતા વાહક ધારકે અતિ સૂક્ષ્મ ખંડ ડીએલ નો બનેલો છે અને ધારકે આય ડીએલ પ્રવાહ દિશાનો ખંડ ડીએલ દિશામાં ધ્યાનમાં લેવાનો પ્રવાહની દિશામાં ખંડ અને ખંડ સદિશ ધારો કે આઈ ડીએલ પ્રવાહ ખંડ સદિશ ને કારણે તેનાથી આ સ્થાન સુધી ધરાવતા કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ હોય તો બાયો સાવર્તના નિયમથી નીચે મુજબ એનું મૂલ્ય મળે જેને બાયો સાવર્તનો નિયમ કહેવાય નીચે મુજબ છે બાયો સાવર્તના નિયમથી જે નીચે મુજબ છે જેને બાયો સાવર્તનો નિયમ કહેવામાં આવે એને બાયો સાવર્તનો શું કહેવાય નિયમ તો નિયમ શું છે શું કીધું એને બાયો અને સાવર્ત નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી કે ભાઈ આજે ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ ઉત્પન્ન થાય નું મૂલ્ય પ્રવાહ આય અને ખંડ લંબાઈ ડીએલ સદિશ ના સમપ્રમાણમાં હોય પ્રવાહના સમપ્રમાણમાં હોય ચુંબકીય ક્ષેત્ર ડીબી છે ને એ પ્રવાહના સમપ્રમાણમાં હોય ચુંબકીય ક્ષેત્ર ડીબી છે ને ખંડ સદિશના મૂલ્યના સમપ્રમાણમાં હોય તેમજ આ ખંડથી અંતર આવેલા વર્તના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તેની દિશા ડીએલ સદિશ અને આ સદિશને સમાવતા સંકલનને લંબરૂપે હોય છે આ સદિશ રૂપે ડીબી સદિશ જે છે સદિશ રૂપે ડીબી સદિશ એટલે મીજીરો પર ફોર પાય આ મીજીરો પર ફોર પાય સપ્રમાણતા ત્રણ છે મીજીરો એ શૂન્યાવકાશમાં પરમી એબિલિટી છે જેને ચોક્કસ મૂલ્ય એકમ હોય નીચી રંગ પર ફોર પાર આઈડીએલ સદિશ પ્રવાહન સદિશ અને આપેલા બિંદુના જે સ્થાન વિશે એકમ સદિશ છેદમાં એનો મૂલ્યનો વર્ગ જો એકમ સદિશ ન લખો હોય તો મૂળ સદિશ લખો હોય તો છેદમાં આગળ વર્ગ લખાય
आई यहाँ म्यूजिरो कॉल सूचे 4π यहाँ पे म्यूजिरो कॉल 4π सब प्रमाण कात्रां चे तमे एकम सदिशना स्वरूपाले सको तमे मूल सदिशना स्वरूपाले सको एकम सदिशना स्वरूपालो चलवालो अगलवालो सदिशना स्वरूपालो कारणों भरनेवालो तो डीबी सदिश नू डीबी सदिश चे चुंबकीय क्षेत्र चे ये सब प्रमाण कात्रां म्यूजिरो कॉल 4π कात्रो सब प्रमाण कात्रां म्यूजिरो कॉल 4π आईडीएल सदिश क्रॉस सदिश गुणाकार आर एकम सदिश छेद में नोवर अथवा म्यूजिरो कॉल 4π आईडीएल सदिश क्रॉस आर सदिश आर के प्रतिज्ञाए मूल सदिश छेद में नो कौन था अने ये जो मूल्य ना शुरू के बात कर ली हुई तो म्यूजिरो कॉल 4π मूल्य आईडीएल सदिश नो मूल्य आर के नो मूल्य बंदे सदिश वजह वो कोनो थीटा नो साइन अया आज आई जवाब खंड छे एनी साथे थीटा कोडे આપણે અહીંયા થી આને સમજી લો કે કોઈ તમે ઓ બિંદુ કહેતા હો તો ઓ બિંદુ ની સાપેક્ષ પી બિંદુ નો જે સ્થાન સદિશ આ સદિશ હોય તો આઈડીયલ સદિશ અને આ ઓપી સદિશ આ સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય અને આ સદિશ નો એકમ સદિશ આર કેરે હોય તો અહીંયા પી બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર છે એ આઈડીયલ અને આર થી બનતા સમતલ ને લંબરૂપે જમણા અંતર સ્ત્રોતના નિયમ મુજબ તમે લ્યો પ્રવાહ ખંડના સમપ્રમાણમાં
उद्गम बिंदु है अथवा संदर्भ बिंदु है ते आसपासना अंतरना वर्गना व्यस्त प्रमाणमां होय छे तो बायो सावर्त बायो अने सावर्त नामना वैज्ञानिके एक रजूआत करी छे विद्युत प्रवाह परथी उद्भवता चुंबकीय क्षेत्र माटे बायो सावर्त नियम खास अगत्यनो मित्र सौप्रथम बायो अने सावर्त नामना वैज्ञानिके विद्युत प्रवाह अने તેમને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ સાવર્ત નિયમ અધિકારનો એટલે બાયો સાવર્ત નિયમ કહેવાય આપણે જોઈ ગયા આકૃતિમાં આ એક અવાધારિત એક વાહક તાર XY છે આ XY તાર છે આ એક અવાધારિત તાર છે અને આના નાના નાના ખંડો આપણે પાડેલા છે જે પૈકી એક નાનો અભિયન સદિશ ચોક્કસ દિશામાં નિયંત્રણ સદિશ છે જેમાં પ્રવાહ વહે છે અને પ્રવાહ ખંડ સદિશ થી પ્રવાહ ખંડ સદિશની સાપેક્ષ થીટા કોણે उद्गम बिंदु के सापेक्ष पी बिंदु या आसपास के तरफ का बिंदु है चुंबकीय क्षेत्र डीबी सदिश का मूल्य चुंबकीय क्षेत्र डीबी सदिश का मूल्य प्रवाह आई आम जो प्रवाह વધારે વરસાદ થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર વધારે હોય આ ખંડ મોટો હોય તો એ પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર વધારે હોય આમ ડીબી ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય પ્રવાહના આઈના સંક્રમણમાં હોય ખંડની લંબાઈ dx ના સંક્રમણમાં હોય તથા અંતરાળના વર્ગમાં હંમેશા dl અને r સાથે બનાવતો સમવર્તા સમતલને લંબરૂપ કે ઢીમાતા સમાન નિયમ હોય તો બળ સાબ સદિશ રૂપે રજૂ કરવું હોય તો db સદિશ બરાબર નિજી લંબન આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ તમારે સાબિત કરવાનું નથી કે પ્રવાહ દરેક ખંડને કારણે i dl પ્રવાહ દરેક ખંડને કારણે ખંડથી r સ્થાનિક ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર દિશા db સદિશ બરાબર નિજી લંબન 4 પર r dl સદિશ ક્રોસ r કેન છેદમાં r અથવા તમે મૂળ સદિશ આ સદિશના સ્વરૂપમાં લેવું હોય તો નિજી લંબન 4 પાઈ ડી એક્સ સદિશ ક્રોસ આ સદિશ છેદમાં ઘન લેવાય અને એનું જો મૂલ્ય લેવું હોય તો એકમ સદિશ વાળું સૂત્ર ધ્યાનમાં રખાય અને મૂલ્ય કે નિજી લંબન 4 પાઈ અચળ છે આ ડી એક્સ સદિશનું મૂલ્ય આ કેન સદિશનું મૂલ્ય બે સદિશ વચ્ચેનો ખૂણો આ ડી એક્સ સદિશ અને આ સદિશ જે છે એની દિશા લે એકમ સદિશ આ આ બંને વચ્ચેનો ખૂણો આ ડી એક્સ પ્રવાહ ખંડ
ध्यान कर जाओ, खूब दाखला में उपयोगी छे। तो विद्यार्थी मित्रों तैयार थई गयो हशे।